હલો મિત્રો આજે આપણે અગિયાર જ વિજ્ઞાન પ્રકરણ નંબર બે વર્ગીકરણના ક્ષેત્રો એમાં વર્ગીકરણની અન્ય પદ્ધતિ શીખીશું આપણે અને પહેલી છે ત્રિ ક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ તો અહીંયા આપણે જે જોઈએ ક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ હુઝ નામના વૈજ્ઞાનિકે વિકસાવેલી હતી આગળ આપણે જોઈ ગયા પ્રો કેરિયોટા અને યુ કેરિયોટા કે જેમાં પ્રો કેરિયોટાની અંદર આદિ કોષ કેન્દ્ર ધરાવતા સજીવોનો સમાવેશ કરવામાં આવેલો અને યુ કેરિયોટામાં સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવો એનો સમાવેશ કરવામાં આવેલો હવે હુબ્ઝ એ પોતાની ત્રિ વર્ગીકરણ પદ્ધતિમાં સૃષ્ટિ મોનેરાને બે ક્ષેત્રમાં વિભાજીત કરી અને બાકી રહેલે ર્યુ કેરિયો એને ત્રીજી સૃષ્ટિ અથવા સૃષ્ટિના ત્રીજા ક્ષેત્ર તરીકે એણે વર્ણન કર્યું જે આગળ જતાં છ સૃષ્ટિમાં વર્ગીકરણમાં પરિણમે છે તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જેમાં આદિ કોષ કેન્દ્રીય સજીવોને બે ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવે છે તો આ રીતે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોઈએ કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જોઈએ આ બધી પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિઓમાં બેક્ટેરિયા નીલહરિત લીલ ફોગ શેવાળ દ્વિઅંગીઓ ત્રિઅંગીઓ અનાવૃત બિદ્ધારી વનસ્પતિઓ અને આવૃત્ત બિદ્ધારી વનસ્પતિ બધાનો સમાવેશ વનસ્પતિ તરીકે કરવામાં આવેલો હતો તો અહીંયા કેટલાક લક્ષણો એમાં વિવિધતાને આધારે આ જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અથવા પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિ છે એ ત્રુટિપૂર્ણ છે એમ કહી શકાય તો પ્રશ્ન અહીંયા પૂછાય છે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ત્રુટિપૂર્ણ છે અથવા આગળની વર્ગીકરણ પદ્ધતિ ત્રુટિપૂર્ણ છે સમજાવો તો અહીંયા આગળની જે વર્ગીકરણ પદ્ધતિ ત્રુટિપૂર્ણ શા માટે છે આપણે જોઈએ તો ઉપરોક્ત આપણે જોઈએ કે બધી જ વનસ્પતિઓનો સમાવેશ વનસ્પતિ તરીકે કરવામાં આવેલો તો આ વનસ્પતિ કોષ એનું એક લક્ષણ છે કે વનસ્પતિ તેમના કોષોની ફરતે સલિલોઝયુક્ત નિર્જીવ દિવાલ ધરાવતી હતી અને આ એક જૂથમાં મુકાયેલા સજીવો અન્ય લક્ષણોમાં વ્યાપક પણ એકબીજાથી જુદા પડતા હતા દાખલા તરીકે બેક્ટેરિયા અને લીલની આપણે વાત કરીએ તો આ બંને પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે એટલે તેમને બીજા સમૂહો જે યુ કેરીઓટા એટલે શું કોષ કેન્દ્રીય સજીવ હતા તેની સાથે આ મૂકવામાં આવે છે તો બેક્ટેરિયા ને નીલહરિત લીલ આદિકોષ કેન્દ્ર ધરાવે છે અને બાકીના જે વનસ્પતિઓ છે એ સુકોષ કેન્દ્રી છે છતાં બંનેને સાથે મૂકવામાં છે બીજો લઈએ આપણે એક ક્લેમિડોમોનાસ અને બહુ સ્પાયરોગાયરા બંનેનો સાથે લીલ જૂથમાં સમાવેશ કરવામાં આવેલો છે ત્રીજો મુદ્દો લઈએ તો વિષમપોષી ફૂગ કારણ કે ફૂગની અંદર આપણે જોઈ ગયા હરિત દ્રવ્યનો અભાવ છે એટલે પ્રકાશ ઉપ્રેષણ દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરી શકતે નથી એ પોષણ માટે બીજા પર આધાર રાખે છે અથવા તો આપણે જોઈએ સરદા પદાર્થોનું વિઘટન કરી એમાંથી પોષણ મેળવે છે એનો સમાવેશ સ્વયંપોષી વનસ્પતિઓ બરાબર છે એની સાથે કરવામાં આવે છે એ ઉપરાંત આપણે લઈએ તો જે ફૂગ છે તેની કોષ દિવાલના બંધારણ બાબતમાં પણ એ તફાવત ધરાવે છે છતાં એને અલગ જૂથમાં મૂકવામાં આવ્યા નથી દાખલા તરીકે આપણે જોઈ ગયા કે ફૂગની જે કોષ દિવાલ છે એ કાઇટીન દ્રવ્યની બનેલી છે અથવા ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે જ્યારે લીલી વનસ્પતિઓ એના કોષોની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે તો આ રીતે પોષણ બાબતમાં ભિન્નતા છે કોષ દિવાલ બાબતમાં ભિન્નતા છે છતાં લીલ અને ફૂગને સાથે એક જ સમૂહમાં મૂકવામાં આવી છે પરંતુ પાછી આપણે જોઈ ગયા પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે વીટેકરે અપનાવેલી છે તેમાં જ્યારે લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે અન્ય લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે ત્યારે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી છે એ જ રીતે બધા પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા સજીવોને પ્રો કેરીટા વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા છે અને એક કોષી સજીવને સૃષ્ટિ પ્રતિષ્ઠામાં મૂક્યા છે એ જ રીતે આપણે લઈએ તો પહેલાના વર્ગીકરણમાં અલગ અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા કોષ દિવાલ ધરાવતા એક કોષી ક્લોરેલા ક્લેમિડોમોનાસ તથા કોષ વાલ ન ધરાવતા અમીબા અને એને મૂકવામાં આવ્યા પહેલા સાથે મૂકવામાં આવેલા તો આ રીતે અનેક ત્રુટીઓ હોવાને કારણે અનેક લક્ષણમાં ભિન્નતા હોવાને કારણે આ આગળની જે વર્ગીકરણ પદ્ધતિઓ છે એ ત્રુટી ગણાય છે આગળની વર્ગીકરણ પદ્ધતિ અથવા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ત્રુટીપૂર્ણ શા માટે છે તો આવા કેટલાક ઉદાહરણ એમાં લખવાના છે આ ત્રુટીપૂર્ણ છે એટલે આધુનિક વર્ગીકરણ જે પદ્ધતિ છે એમાં માત્ર બહ્યાકાર દિર્ધાર્મિક અને પ્રાજનિક સમાનતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત તે જાતીય વિકાસ એટલે કે ઉદવિકાસ સંબંધો પર પણ આધારિત છે તો આ રીતે સમયાંતરે વર્ગીકરણની પદ્ધતિમાં ફેરફાર થયા છે અહીંયા તો અહીંયા મુખ્ય પ્રશ્ન અહિયાં જે આવી ગયો છે આપણો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ત્રુટીપૂર્ણ છે શા માટે હવે બીજો પ્રશ્ન લઈએ આપણે અને મહત્વનો પ્રશ્ન છે હવે એક એક સૃષ્ટિ અને લક્ષણો જે પરીક્ષામાં પૂછાય છે એમાંનો પહેલો આપણે લઈએ સૃષ્ટિ મોનેરા એના લક્ષણો જણાવો તો આપણે જોઈ ગયા છે આગળ કે કોષ કેન્દ્ર એને આધારે વિટેકરે આદિ કોષ કેન્દ્ર ધરાવતા સજીવોને પ્રો કેરિયોટામાં મૂકેલા છે અને સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવો એને યુ કેરિયોટામાં મૂકેલા છે હવે આજે પ્રો કેરિયો એની અંદર બે સૃષ્ટિ આવે છે એક છે મોનેરા એટલે કે સાઇઝોફાઇટા અને બીજું છે સાઇનોફાઈટા એમાંથી પહેલું આપણે લઈએ મોનેરા તો મોનેરાની અંદર મોટે ભાગે બેક્ટેરિયાનો સમાવેશ થાય છે આ જે બેક્ટેરિયા છે એ મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે તમે એના લક્ષણો આપણે લઈએ તો સૌથી પહેલું આપણે લઈએ એના નિવાસ સ્થાન આ બેક્ટેરિયા ક્યાં વસવાટ કરે છે તો આપણે જોઈએ તો બેક્ટેરિયા સર્વત્ર મોટે ભાગે વસવાટ કરે છે અને કેટલાક વિપરીત નિવાસ નિવાસસ્થાનો એમાં પણ આ બેક્ટેરિયા વસવાટ કરે છે તો આ બેક્ટેરિયાના વસવાટ સ્થાન લઈએ આપણે તો માટીમાં વિશિષ્ટ વસવાટ લઈએ તેમાં ગરમ પાણીના જરામાં ખૂબ ઊંચું તાપમાન જ્યાં રહેતું હોય તેવા રણ પ્રદેશમાં ખૂબ નીચું તાપમાન રહેતું હોય તેવા બર્ફીલા વિસ્તારમાં સ્નો ઊંડા મહાસાગરોમાં કે જ્યાં પ્રકાશ પહોંચી શકતો નથી એટલે વધુ પ્રમાણમાં ત્યાં જૈવ સ્વરૂપો જોવા મળતા નથી જીવન જીવી શકતા નથી એવા થોડાક પ્રમાણમાં બીજા જૈવ સ્વરૂપો જીવી ન શકે તેવા વિપરીત નિવાસસ્થાનોમાં પણ આ બેક્ટેરિયા વસવાટ કરે છે આ બેક્ટેરિયા પૈકી કેટલાક મુક્તજીવી છે પણ કેટલાક બેક્ટેરિયા પરોપજીવી પણ છે આ બેક્ટેરિયા પરોપજીવી તરીકે અન્ય સજીવોમાં કે સજીવો પર એ જીવન ગુજારે છે એટલે સજીવોના દેહમાં કે સજીવના દેહની ઉપર બહારની સપાટી પર એ પરોપજીવી જીવન ગુજારે છે પા થઈ ગયો એનો વસવાટ સ્થાન કે પૃથ્વી પર સર્વત્ર લગભગ વસવાટ કરે છે બેક્ટેરિયા હવે બીજું લક્ષણ લઈએ તેનો મોનેરા સૃષ્ટિના જે સજીવ બેક્ટેરિયા છે તેના આકારને આધારે પ્રકાર જોઈએ આપણે તો બેક્ટેરિયા એના આકારને આધારે એને ચાર જુદા જુદા કક્ષાઓ અથવા સ્વરૂપમાં એને વિભાજીત કરવામાં આવે છે પહેલા જે અહીંયા દેખાય છે ગોળ આકારના જે બેક્ટેરિયા છે ગોળ આકારના અણુ જેને ગોલાણું તરીકે ઓળખવામાં આવે છે અથવા એને કોકસ તરીકે ઓળખવામાં આવે અંગ્રેજીમાં એને કોકસ પ્રકાર કહેવાય બીજા લાંબા અને સળી આકારના જે બેક્ટેરિયા છે જેને સળી આકારના બેક્ટેરિયા દંડાણું કહેવાય જેને બેસીલસ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજા છે અલ્પ વિરામ આકારના બેક્ટેરિયા કોમા સ્વરૂપમાં અલ્પ વિરામ આકાર જેને વિબ્રિયો કોમા તરીકે ઓળખવામાં આવે છે વિબ્રિયો અને ચોથા છે કુંતલ આકારના બેક્ટેરિયા સ્પાયરીલમ તો આ રીતે બેક્ટેરિયા તેના આકારને આધારે તેના ચાર સ્વરૂપો જોવા મળે છે ગોલાણુ અથવા કોકસ પ્રકારના બેક્ટેરિયા દંડાણું અથવા સળી જેવા આકારના બેસિલસ પ્રકારના બેક્ટેરિયા

એ રીતે દંડાણુમાં પણ દંડાણુ દ્વિદંડાણુ વગેરેના પ્રકાર આવે છે હવે આ બેક્ટેરિયા રચનાત્મક રીતે અને એક કોશી છે એની ત્રીજું લક્ષણ આપણે લઈએ પોષણ પદ્ધતિ એને આધારે એના લક્ષણો તો બેક્ટેરિયા એની રચના ખૂબ સરળ છે આપણે જોઈએ એક કોષી છે પરંતુ એ પોતાની વર્તણૂકમાં ખૂબ જટિલ છે અને આ બેક્ટેરિયા સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા ધરાવે છે કેટલાક બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી દ્રવ્ય ધરાવે છે એટલે પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે એટલે અકાર્બનિક આધારકોમાંથી પોતાનો ખોરાકનું સંશ્લેષણ કરે છે તો એને પ્રકાશ સંશ્લેષી અથવા રસાયણ સંશ્લેષી તરીકે ઓળખવામાં આવે છે એટલે પોષણની દ્રષ્ટિએ સ્વયં પોષી હોય શકે પરંતુ મોટા ભાગના જે બેક્ટેરિયા પરપોષી તરીકે છે તેઓ બીજા સજીવ કે મૃત કાર્બનિક પદાર્થો પર પોષણ માટે આધાર રાખે છે તો આ રીતે બેક્ટેરિયાની અંદર કેટલાક સ્વયં પોષી છે અને કેટલાક પરપોષી પણ છે બેક્ટેરિયા તો આ થઈ ગયા મોનેરા સૃષ્ટિના લક્ષણો હવે આ બેક્ટેરિયા પૈકી બે માર્કમાં પૂછાય છે આર્કી બેક્ટેરિયા વિશે ટૂંક નોંધ લખો બે માર્કમાં બે માર્કનો પ્રશ્ન છે આર્કી બેક્ટેરિયા તો અહીંયા આ બેક્ટેરિયા કઈ જગ્યાએ વસવાટ કરે એનું નિવાસ સ્થાન લઈએ આપણે તો આ જે આર્કી બેક્ટેરિયા છે અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા મળે જેને હેલોફિલ્સ તરીકે ઓળખવામાં આવે ગરમ પાણીના જરામાં કે જ્યાં તાપમાન સો ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ કદાચ ઊંચું રહેતું હોય તેને થર્મો એસિડોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે કાદવ કીચડયુક્ત ક્ષારવાળા વિસ્તારમાં કાદવ કીચડયુક્ત વિસ્તારમાં જેને મિથેરોજેન્સ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે ખૂબ જ સખત કુદરતી નિવાસ સ્થાનોમાં આ જે આર્કી બેક્ટેરિયા એ વસવાટ કરે છે સામાન્ય રીતે આપણે જોઈએ બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે પેપ્ટીડો ગ્લાયકેનની બનેલી છે પણ આ જે આર્કી બેક્ટેરિયા છે એની કોષ દિવાલ પેપ્ટીડો ગ્લાયકેનની બનેલી હોતી નથી બેક્ટેરિયા છે તો આદિ કોષ કેન્દ્ર ધરાવે છે તો તેના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ છે કોષ કેન્દ્રિકાનો પણ અભાવ છે અહીંયા હવે આ જે બેક્ટેરિયામાં કેટલાક બેક્ટેરિયા છે એ કેટલાક પ્રાણીઓ ચરતા પ્રાણીઓ જેવા કે ગાય ભેંસ એના પાચન નળી એમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય છે જે પ્રાણીઓના છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે તો આર્કી બેક્ટેરિયાનું ઉદાહરણ છે મિથેનોજેન્સ સામાન્ય રીતે આપણે બાયોગેસમાં આ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે ને બાયોગેસમાં પ્રાણીઓના છાણ એનો ઉપયોગ થાય છે તો છાણમાં આ મિથેનોજેન્સ બેક્ટેરિયા રહેલા છે કે જે મિથેન એ ગેસના ઉત્પાદન માટે જવાબદાર છે અહીંયા એને મિથેનોજેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ થઈ ગયા આર્કી એના પછી આપણે લઈએ યુ બેક્ટેરિયા બીજો બે વાંકનો પ્રશ્ન બે માર્કનો બીજો પ્રશ્ન તો આ યુ બેક્ટેરિયા અથવા એને સત્ય બેક્ટેરિયા કહીએ આપણે હજારોની સંખ્યામાં જોવા મળે તેની ફરતે સખત કોષ દિવાલ આવેલી હોય છે એની સપાટી પર હલનચલન માટે ચલિત કસાની હાજરી જોવા મળે છે અને એના દ્વારા એને વર્ગીકૃત કરવામાં આવે છે આ યુ બેક્ટેરિયાના બે પ્રકાર છે એક સાયનોબેક્ટેરિયા બેક્ટેરિયા અને બીજા પરપોસી બેક્ટેરિયા યુ બેક્ટેરિયાના કેટલા પ્રકાર છે અથવા આમાંથી યુ બેક્ટેરિયાનો પ્રકાર કયો આ રીતે એક માર્કમાં પ્રશ્ન પૂછાશે તો યુ બેક્ટેરિયાના બે પ્રકાર છે સાયનો બેક્ટેરિયા જેને આપણે સામાન્ય રીતે નીલહરિત લીલ તરીકે ઓળખીશું અને બીજા છે પરપોસી બેક્ટેરિયા તો આ બે પ્રકાર પૈકી પહેલો પ્રકાર આપણે લઈએ અને આ જે સાયનો બેક્ટેરિયા છે એ લીલ વનસ્પતિ જેવું હરિત દ્રવ્ય ધરાવે છે જે રીતે લીલમાં પ્રકાશ સંશ્લેષી દ્રવ્ય ક્લોરોફિલ એ આવેલું હોય છે એ જ રીતે આ સાયનો બેક્ટેરિયા નીલહરિત લીલ એ પણ પ્રકાશ સંશ્લેષી દ્રવ્ય ક્લોરોફિલ ધરાવે છે અને ક્લોરોફિલ ધરાવે છે કે જે પ્રકાશ શક્તિના શોષણની ક્ષમતા ધરાવે છે એટલે પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે એટલે આપણે એને સ્વયં પોષી તરીકે ઓળખીશું તેઓ એક કોશી છે પણ વસાહતી છે અને તંતુમય છે એક વસા એક કોષી તો વસાહતી અથવા તંતુમય છે અહીંયા આપણે એક તંતુમય આવા સાયનો બેક્ટેરિયાની આકૃતિ આપેલી છે આપણે જોઈ શકીએ અને છે નોસ્ટક તંતુમય નીલહરિત લીલ કઈ જગ્યાએ વસવાટ કરે છે તો આ જે લીલની જેમ હરિત દ્રવ્ય ધરાવે છે એટલે જલજ વસવાટ પછી ખારો હોય કે મીઠા પાણીનો હોય અથવા તો સ્થળ જ વસવાટમાં પણ એ જોવા મળે છે આ જે સાયનો વસાહતની ફરતે સામાન્ય રીતે જીલેટીન દ્રવ્યનું બનેલું આવરણ આવેલું હોય છે આ સાયનો બેક્ટેરિયા ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે હોય છે અને આ નીલહરિત લીલ એ પાણીમાં પ્રદૂષણ તરીકે હાનિકારક દ્રવ્યોનું સર્જન કરે છે એનું કાર્ય આપણે લઈએ તો કેટલાક જે સાયનો બેક્ટેરિયા સજીવો છે હિટોરોસિસ્ટ કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષોમાં વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે એટલે આપણે જોઈએ નોસ્ટોક છે એનાબીના છે એ એવા સજીવ છે કે જે વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે તેમ વાઇ વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું શોષણ કરીને એને નાઇટ્રોજનના ક્ષારોમાં એનું રૂપાંતર કરે છે અને નાઇટ્રોજન સ્થાપન એમાંય મદદરૂપ થાય છે એમાં જોઈએ તો નોસ્ટોક છે એના વિના છે બરાબર છે આ ઉદાહરણ છે જે નાઇટ્રોજન સ્થાપક સાયનો બેક્ટેરિયા છે આ બેક્ટેરિયા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ નાઇટ્રાઇટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને મુક્ત શક્તિના ઉપયોગથી એટીપીનું ઉત્પાદન કરે છે આ રીતે નાઇટ્રોજનનું શોષણ કરી તેના નાઇટ્રોજનના ક્ષારોમાં ફેરવે છે અને તેનું ઓક્સિડેશન કરીને અને એમાંથી એટીપીનું ઉત્પાદન કરે છે આ રીતે આ જે સાયનો બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ તત્વ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનચક્રીયકરણમાં એ મહત્વનો ભાગ ભજવે છે તો અહીંયા પણ એક માર્કોનો ખૂબ મહત્વનો પ્રશ્ન નીટ માટેનો થઈ ગયો કે નાઇટ્રોજન ફોસ્ફરસ લો સલ્ફર વગેરેના પુનચક્રીયકરણ માટે કોણ જવાબદાર છે અથવા કોણ એમાં ભાગ લે છે તો સાયનોબેક્ટેરિયા આવશે તો આ સાયનોબેક્ટેરિયા બેક્ટેરિયા અથવા નીલહરિત લીલ આપણે જોઈ ગયા કે જે પોષણની દ્રષ્ટિએ સ્વયંપોષી છે અને કેટલીક લીઝ જે છે નોસ્ટોક એના બિના એ નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલી છે તો કોઈ પણ રીતે એમસીક્યુ પ્રશ્ન પણ એમાંથી આવી શકે હવે બીજો પ્રકાર આપણે લઈએ તો પરપોષી બેક્ટેરિયા તો આ પરપોષી બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી દ્રવ્ય ધરાવતા નથી એટલે પરપોષી કહેવાય છે અને કુદરતમાં એ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અને મોટે ભાગે તેઓ મહત્ત્વના વિઘટકો તરીકે પર્યાવરણમાં કાર્ય કરે છે અને મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર પહોંચાડે છે વિઘટનની પ્રક્રિયા એટલે આપણે જે સજીવોના મૃતદેહો એમાં રહેલા કાર્બનિક દ્રવ્યો એનું જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં અને સરળમાંથી અકાર્બનિક સ્વરૂપમાં ફેરવે જેથી અકાર્બનિક દ્રવ્યો પાછા પર્યાવરણમાં ભળે અને એ કુદરતના સફાઈ કામદારો તરીકે ઓળખાય એ ઉપરાંત આમાંના કેટલાક જે બેક્ટેરિયા છે એ આર્થિક રીતે પણ ઉપયોગી છે જેવા કે દૂધમાંથી દહીં બનાવવા માટે અને એના માટે આપણે આગળ જોઈ ગયા તે બેસિલસ પ્રકાર દંડાણુ પ્રકારના બેક્ટેરિયા લેક્ટોબેસિલસ છે પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદન એમાં પણ આ કેટલાક બેક્ટેરિયા ઉપયોગી છે સિમ્બી વનસ્પતિ એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા મળે છે જે નાઇટ્રોજન સ્થાપનમાં મદદરૂપ થાય છે જે રીતે નોસ્ટોક એનાબીના વગેરે વાતાવરણમાં મુક્ત નાઇટ્રોજનનું શોષણ કરીને તેને નાઇટ્રોજનના ક્ષારોમાં ફેરવે છે એ રીતે સિમ્બીકૂળની વનસ્પતિ એના કઠોળ વર્ગની વનસ્પતિ તેના મૂળ પર નાની મોટી ગાંઠો જોવા મળે જેને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે અને આ મૂળ ઘંટિકામાં સહજજીવી બેક્ટેરિયા વસવાટ કરતા હોય છે જે રાઇઝોબિયમ છે અને એ રાઇઝોબિયમ નાઇટ્રોજન સ્થાપનમાં મદદરૂપ કરે છે તો આ રીતે કેટલાક બેક્ટેરિયા જેવા કે આપણે જોઈ ગયા લેક્ટોબેસિલાઈ પ્રતિજૈવિક દ્રવ્યના ઉત્પાદનમાં ઈ કોલાઈ આવશે સિંબી વનસ્પતિમાં રાઇઝોબિયમ જોઈ ગયા આ ઉપયોગી બેક્ટેરિયા છે પણ બધા જ બેક્ટેરિયા ઉપયોગી છે એવું નથી કેટલાક હાનિકારક પણ છે જે વનસ્પતિઓને પાકને અને માનવી માટે નુકસાનકારક છે અને કેટલાક રોગકારકો છે જે મનુષ્ય પાક બરાબર છે અને ફાયદા માટે રખાયેલા જે પ્રાણીઓ છે તેમજ પાલતુ પ્રાણીઓ છે એના જીવનને નુકસાન પહોંચાડે છે એટલે એને રોગ ફેલાવે છે રોગથી એ પ્રાણીઓ એની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ જાય છે એ રીતે ઘણા બધા રોગો માટે પણ બેક્ટેરિયા જવાબદાર છે જેવા કે કોલેરા ટાઇફોઈડ ધનુર લીંબુના ચાઠા વગેરે જાણીતા રોગો વિવિધ બેક્ટેરિયાઓ દ્વારા થાય છે તો આ રીતે કેટલાક બેક્ટેરિયા ઉપયોગી પણ છે અને કેટલાક બેક્ટેરિયા આવા કેટલાક રોગો પણ ફેલાવે છે એટલે હાનિકારક પણ છે એટલે બેક્ટેરિયા બંને પ્રકારે હાનિકારક પણ છે અને ઉપયોગી પણ છે હવે આ બેક્ટેરિયા પ્રજનન કઈ રીતે કરે છે તો આપણે સામાન્ય રીતે જોઈએ બેક્ટેરિયા એક કોષી છે તો મુખ્યત્વે દ્વિભાજન દ્વારા એ પ્રજનન કરે છે દ્વિભાજન એટલે પહેલાં એના કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી કોષ રસનું વિભાજન થાય અને એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બને અને કેટલીક વખત પ્રતિકૂળ સંજોગો હોય તો પ્રતિકૂળ સંજોગોમાં બેક્ટેરિયાની ફરતે સખત આવરણ રચાઈ જાય છે અને એમાં એ પ્રતિકૂળ સંજોગોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને અનુકૂળ પર્યાવરણ મળતા એમાંથી અલિંગી પ્રજનન કોષો એટલે બીજાણુઓ ઉત્પન્ન કરે છે તો આ રીતે દ્વિભાજન દ્વારા બીજાણુ સર્જન દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે એ ઉપરાંત બેક્ટેરિયા લિંગી પ્રજનન પણ કરે છે અને આ લિંગી પ્રજનન દરમિયાન એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપલે કરે છે તો આ રીતે બેક્ટેરિયા અલિંગી અથવા લિંગી બંને પદ્ધતિથી પ્રજનન કરે છે ત્યારબાદ આપણે લઈએ માઇક્રોપ્લાઝમા અથવા એને પીપીએલઓ તરીકે પણ ઓળખવામાં આવે છે પીપીએલઓ પ્લ્યુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ પ્લ્યુરો પી છે ન્યુમોનિયા એમાં પી સાયલેન્ટ છે એટલે ન્યુમોનિયા માટે પી સાયલેન્ટ છે એટલે પી જ લખવામાં આવે એલ લાઇક ઓર્ગેનિઝમ પીપીએલઓ બેક્ટેરિયા છે તેમાં ખરેખર તો પેપ્ટિડો ગ્લાયકેની કોષતીવાલ હોવી જોઈએ પણ એમાં કોષ તિવાલનો અભાવ હોય તેવા જીવાણુ છે તો અહીંયા એક માત્રમાં પ્રશ્ન આવશે કોષ તિવાલનો અભાવ હોય તેવા જીવાણુ કયા અથવા આ નાનામાં નાના જીવંત કોષો છે કે જે ઓક્સિજન વગર પણ જીવી શકે છે તો નાનામાં નાના જીવંત કોષો કયા તો પણ માઇક્રોપ્લાઝમા અથવા પીપીએલઓ આવશે અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે અહીંયા આ જે માઇક્રોપ્લાઝમા છે એ પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગકારકો છે રોગના ફેલાવવા માટે જવાબદાર છે એમાં જે સ્પાઈરો અને ફાર્મિક્યુટ્સ જોઈએ આપણે ગ્રામ નામના વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલી અભિરંજન પદ્ધતિ એમાં જે અભિરંજકથી અભિરંજિત થાય તેને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય અને અભિરંજિત ન થાય તેને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે તો આમાંથી ખાસ પૂછાય છે આમાંથી કયા ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે કયા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તો ગ્રામ પોઝિટિવ પૂછાય તો ફર્મિક્યુટ્સ અને ગ્રામ નેગેટિવ પૂછાય તો સ્પાઈરો કિટ આ એક માર્કનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે યાદ રાખજો તો આ જે છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે જે સેફિલસ અને લાઇમે રોગના સર્જન માટે જવાબદાર છે અહીંયા એક માર્કનો બીજો પ્રશ્ન થઈ ગયો સેફિલસ અને લાઇમે રોગ માટે કોણ જવાબદાર છે તો સ્પાઈરોકિટ અથવા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા અને જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એમાં બાયફીડ બેક્ટેરિયમ એનિમલ્સનો સમાવેશ થાય છે જે માણસના મોટા આંતરડામાં રહે છે તો આમાંથી કોણ માણસના મોટા આંતરડામાં રહે છે તો બાય ફીડો બેક્ટેરિયમ એનિમલ્સ ચાલવા ગયો અહીંયા તો અહીં આપણે જોઈએ આકૃતિ કે બેક્ટેરિયા જે વિભાજીત થાય છે કોષ વિભાજન દ્વારા પહેલાં જનીન દ્રવ્યનું વિભાજન થાય પછી કોષ રસનું વિભાજન થાય અને બંને બેક્ટેરિયા એકબીજાથી છૂટા પડે તો આ રીતે દ્વિભાજન દ્વારા મોટે ભાગે એ અલિંગી પ્રજનન કરે છે તો આ થઈ ગયું યુ બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયાનો પ્રશ્ન ત્રણ માર્કમાં પણ પૂછવામાં આવે છે થેન્ક યુ ઓલ